પંદરમા નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત ગુલાબનગર ઈ ખાતે હયાત સત્યાવીસ લાખ લીટરની ક્ષમતાના ડેમેજ સંપના સ્થાને સાડત્રીસ લાખ લીટરની ક્ષમતાવાળા સંપ પંપ હાઉસ પેનલ રૂમ ક્લોરિનેશન રૂમ સહિતના આનુષંગિક કામોનું સાંસદ શ્રી પૂનમ માંડમે ખાતમુહૂર્ત કર્યું હતું જે કામ આગામી એક વર્ષની સમય મર્યાદામાં રૂપિયા એક કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે આ નવીન પ્રકલ્પ થકી જામનગર શહેરની ગુલાબનગર હાપા તથા નવાગામ ઘેડ વિસ્તારની આશરે બે લાખથી વધુની વસ્તીને જળ સુવિધાનો લાભ પણ મળશે આ નવીન સંપ બનાવ બનાવવાથી વોટર લીકેજનો પ્રશ્ન પણ હલ થશે જળસંગ્રહમાં દસ લાખ લિટરની ક્ષમતાનો પણ વધારો થશે જેથી પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે ઝીરો લેવલ સુધી પણ પાણી પમ્પિંગ થવાના કારણે મશીનરીઓની કાર્યક્ષમતામાં વધારો થશે ક્લોરિનેશનના સુદ્રઢ માળખાના કારણે ક્લોરિનની માત્રા સુનિશ્ચિત થઈ શકશે જેના કારણે પાણીજન્ય રોગો પણ અટકશે અને લોકોના આરોગ્યમાં પણ સુધારો થઈ શકશે આ પ્રસંગે મેયર શ્રીમતી બિનાબેન કોઠારી ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારિયા શહેર ભાજપ અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગથરા શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા દંડક કેતનભાઈ ગોસરાણી મહામંત્રી સર્વશ્રી મેરામણભાઈ ભાટુ પ્રકાશભાઈ કેત વિજયસિંહ જેઠવા તેમજ મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી આસિસ્ટન્ટ કમિશનર ભાર્ગવ ડાંગર ડેપ્યુટી કમિશનર વસ્તાણી આસી કમિશનર જિગ્નેશભાઈ નિર્મણ સિટી એન્જિનિયર શ્રી એસ એસ જોશી પીસી બોખાણી મુકેશભાઈ વરણવા તેમજ ભાવેશભાઈ છાની સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા